जूनियर चेम्बर इंटरनेशनल द्वारा प्राइम रत्न एक्सिलेंट एवंट समारोह योजायो। जेसीआई इंडियन ए आंतरराष्ट्रीय स्तरे व्यक्तित्व विकास अने सामाजिक विकास अने देशना विकास माटे कार्य करतु 110 वर्षथी वधु जूनु एनजीओ छे। जेसीआई उल्पाड सूरत शहर कार्य करतु एक चेप्टर छे जे फ्रीज मेडिकल चेकअप ब्लड डोनेशन केम्प गरीब बाळकोनुं फूड नोटबुक अने कपड़ा वितरण तेमज विविध ट्रेनिंग जेवा कार्य सूरत शहेरमां जिल्ला कार्यरत छे। अंतर्गत जुनियर चेम्बर इंटरनेशनल द्वारा प्राइम रत्न एक्सिलेंट एवोर्ड समारोहनुं आयोजन थयुं हतुं, जेमां एवोर्ड समारंभमां चीफ सिलेक्टर तरीके राष्ट्रपतिना वरदहस्ते नेशनल एवोर्ड मेळवेला किशोर पटेल, डॉक्टर નિલેશ પટેલ અને અન્ય જેરી મેમ્બર્સ યોજાયા ક્ષેત્રો જેવા કે લેખન, શિક્ષણ, રમતગમત, યોગ, વેપાર, કળા, કોમ્પ્યુટર ટેકનોલોજી તેમજ વ્યક્તિગત અને સમાજના ઉત્કૃષ્ટ પ્રદાન કરનારો પસંદ કરતા પહેલા તથા ઇન્ટરવ્યુ લઈ તેમના વિચારો જાણી તેમની એવોર્ડ પણ માટે પણ 50 જેટલા કર્મયોગી પસંદગી કરી હતી અને એવોર્ડ સર્ટિફિકેટ અને ખેસ પહેરાવી ગેલેક્સી હોટલ પાલ ખાતે મુખ્ય મહેમાન પદ્મશ્રી વિજેતા યજડી કરંજિયા સુરત મહાપાલિકા હોસ્પિટલ કમિટીના ચેરમેન રાજેશભાઈ જોડિયા, રિજિનલ એમ્પ્લોયમેન્ટ ઓફિસર ડોક્ટર અમનદીપસિંહ, વલસાડના ડેપ્યુટી કમિશનર અસિકા પટેલ અને અન્ય મહાનુભાવો હાજરી નિષ્ણાંતોએ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન જેસીઆઈ ઇન્ડિયા ઝોન 8 ઝોન વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર નિલેશ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। જેસીઆઈ ઉલપાડના પ્રમુખ જેસી ડોક્ટર વિજય પટેલે એવોર્ડને તમામ ઉત્કૃષ્ટ કર્યા અને સમાજના કાર્ય અને અન્ય યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા। ભવિષ્યમાં પણ રાષ્ટ્રના વિકાસ માટે તેઓ આવો સામાજિક કાર્ય કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી। નમસ્કાર દર્શક મિત્રો, આજે જીસીઆઈ ઓલપાડ જે લોકલ ઓર્ગેનાઇઝેશન છે અને જીસીઆઈ ઇન્ડિયા જે વૈશ્વિક ફલક ઉપર કાર્ય કરી રહી છે એ સંસ્થાના માધ્યમથી આજે જુદી જુદી પ્રતિભા જે ખાસ કરીને સુરત શહેર અને સુરત જિલ્લાની જુદી જુદી પ્રતિભાઓને આજે સન્માનવાનો એક કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં એવોર્ડ અને સર્ટિફિકેટ આપીને બધાને સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં જ્યુરી મેમ્બર્સોની એક ટીમ હતી। એ જ્યુરી મેમ્બર્સ જેમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિના વરદ હસ્તે જેમને એવોર્ડ મળ્યા છે એવા જ્યુરી મેમ્બર્સ અને સાથે પદ્મશ્રી એવા દર્શનાબેન ઝવેરી જેવા અમારા 5 જ્યુરી મેમ્બર્સોએ જુદી જુદી કેટેગરીના લોકોને પસંદ કરી એમને સાંભળ્યા, એમના વિચારો જાણ્યા અને ત્યારબાદ 200 જેટલી એન્ટ્રીઓ આવી હતી અને 200 જેટલી એન્ટ્રીઓમાંથી 48 જેટલા લોકોને આજે પસંદ કરીને આજે આ ગેલેક્સી હોટલ પાલ ખાતે એમને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। જેસીઆઈ ઓલપાડ કેટલા વર્ષોથી ચાલતી સંસ્થા છે અને આજની તારીખે જેસીઆઈ ઓલપાડ હવે પછી ભવિષ્યમાં કયા કાર્યક્રમો કરવાની છે તે વિશે પણ કહો। જેસીઆઈ ઓલપાડ એ સુરત શહેર સુરત જિલ્લાની એક લોકલ ઓર્ગેનાઇઝેશન છે અને જેસીઆઈ ઇન્ડિયા અને જેસીઆઈ એ સમગ્ર વિશ્વની અંદર 100 વર્ષથી વધારે જૂની સંસ્થા છે અને 100થી વધારે દેશોમાં ફેલાયેલી એક વૈશ્વિક ફલક ઉપરની એક ઓર્ગેનાઇઝેશન છે જે સામાજિક દાયિત્વની સાથે સાથે બિઝનેસ હોય, સાથે સાથે મિત્રો મેનેજમેન્ટ હોય, ટ્રેનિંગ હોય, એવા અલગ અલગ પોર્ટફોલિયોની અંદર કામ કરે છે અને પોતાનું એક શ્રેષ્ઠ પ્રદાન સમાજ સુધી કેવી રીતે આપી શકાય, રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન કેવી રીતે આપી શકાય એવા એક વિચાર સાથે આગળ વધી રહે છે અને આ જીસીઆઈના પ્લેટફોર્મથી આજે જુદા જુદા વ્યક્તિઓને એવોર્ડ આપવામાં આવ્યા। નિલેશભાઈ, આજે જેને એવોર્ડ આપ્યા છે એ ભવિષ્યમાં આપણે બીજા આવા કાર્યક્રમો અંતર્ગત લોકોએ શું ધ્યાન રાખવાનું તે વિશે પણ આપ કહો। આજના આ એવોર્ડમાંથી અમે જોયું તો ઘણા બધા પરિવારના લોકો પણ એમની સાથે આવ્યા છે અને જેમને એવોર્ડ મળતો હતો એમના હર્ષના આંસુઓ એમનામાં જોવા મળ્યા અને એક નવો જોશ અને જુસ્સો નવા કાર્યો કરવા માટે એક પ્રેરણા એમને મળી કે આ એક એવોર્ડ જે છે આ એક બહુમાન જે છે આવનાર દિવસો એમને વધુ કાર્ય કરવાની પ્રેરણા આપશે। અમને ખૂબ આનંદ થયો, મને લાસ્ટ યર જ્યારે આ જીસીઆઈ ઓલપાડનું ચેપ્ટર શરૂ થયું અને અત્યારે જે સરસ કામ કરી રહી છે ટીમ ત્યારે આજે આ બધા જુદા જુદા લોકોને જે નવ બહુમાન એમને આપવામાં આવ્યું છે આવી પ્રતિભાઓને શોધી અને જ્યારે એમને બહુમાન કરવામાં આવ્યું ત્યારે એમને ખૂબ આનંદ થયો અને આજે અમને આનંદ અને ગૌરવ છે કે આ જીસીઆઈ ઓલપાડની ટીમે ખૂબ સારું કામ કર્યું। હું આ તબક્કે જીસીઆઈ ઓલપાડની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ઝોન વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જીસીઆઈ ઇન્ડિયામાં જ્યારે હું કાર્યરત અમે કરી રહ્યા છીએ ત્યારે ઝોન 8 અને સાથે સાથે સમગ્ર જીસીઆઈ ઇન્ડિયાની ટીમ આ જીસીઆઈ ઉલપાડના આ કાર્યને બિરદાવે છે અને એમને અભિનંદન પાઠવે છે, સાથે સાથે એવોર્ડીઓને પણ ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ। ડૉક્ટર વિજય પટેલ, જીસીઆઈ ઉલપાડના પ્રેસિડેન્ટ, આજે ખૂબ જ સુંદર એવોર્ડ સેરેમનીનું આયોજન જીસીઆઈ ઉલપાડ દ્વારા કરવામાં આવ્યું હતું। જીસીઆઈ ઉલપાડ સમાજના જુદા જુદા ક્ષેત્રમાં જે વ્યક્તિઓએ સિદ્ધિ હાંસલ કરી છે એને આજે સર્ટિફિકેટ અને એવોર્ડ આપી એમને સન્માનિત કરવાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સાહેબ, આપણે કેટલા એવોર્ડ આજે આજના કાર્યક્રમમાં આપણે વિતરિત કર્યા? આમ તો 200થી વધારે એન્ટ્રીઓ આવી હતી, પરંતુ તેમાંથી 96થી વધારે એન્ટ્રીઓનું ઇન્ટરવ્યુ થયું અને એમાંથી 48 વ્યક્તિઓને નોમિનેટ કરીને એમને આજે એવોર્ડ આપવામાં આવ્યા છે।
આપણે જે લોકોને એવોર્ડ આપણે આપ્યા છે એ કઈ કેટેગરીના એવોર્ડ્સ હતા અને એમાં આપણે કઈ વસ્તુઓનું ધ્યાન રાખીને લોકોને એવોર્ડ આપ્યા છે? શિક્ષણ જગત સાથે જોડાયેલા વ્યક્તિઓ, રમત ગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓ અને કલા અને અન્ય ઘણા બધા ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિઓને એવોર્ડ આપણે આપીને સન્માનિત કર્યા છે. આપણે આમાં કઈ બાબતોનું મુખ્યત્વે ધ્યાન રાખ્યું? મુખ્યત્વે અમારા જે જ્યુરી મેમ્બર હતા, 5 મેમ્બરની જે ટીમ હતી, એ જુદી જુદી ફિલ્ડ સાથે સંકળાયેલા હતા અને એમને વિવિધ પ્રશ્નો દ્વારા એમનામાં રહેલી જે લાક્ષણિકતા, એમનામાં રહેલી ખૂબીને